सब्सक्राइब करो आ चैनल ने। આખો દિવસ ખાખા ના કર, ઘરમાં મહેમાન આવે છે, મહેમાન સાથે બેસીને વાતો કર એમની સાથે। બેસ્યા, આ મારી મોટી દીકરી રાગીણી, બેસ બેટા। સત્યવ્રત, હા, આ નામ બ્લેક એન્ડ વ્હાઇટ જમાનાનું લાગે છે, નહીં એટલે કે એકદમ જુદું, યુનિક, ડિફરન્ટ। સારું છે ને, સારું છે ને, મારું નામ મારું બહુ ફેવરેટ છે, સત્યવ્રત। રાગિણી, તને શું જોઈએ છે, દીકરો કે દીકરી? એક બંદર તો ઓલરેડી છે જ આ ઘરમાં, જોયું જોયું ને, એટલે મારે તો છે ને હવે દીકરી જોઈએ છે। સારું સારું, ચાલ ટીનિયા, મારો નાનો દીકરો ટીનો, અને આ મારી સાવિત્રી, આવ બેટા। ઘણું જીવો, હા, આ સત્યવ્રત એક્ઝેક્ટલી કરે છે શું? એની ફેસબુક પ્રોફાઇલ પરથી બહુ કઈ ખબર ના પડી। એની પોતાની કંપની છે, પેલું કઈ કામ સોલાર જેવું બનાવે છે, અને ઓનલાઈન, હા ઓનલાઈન વેચે પણ છે, હા, હમણાં જ એને યુવા રત્ન એવોર્ડ પણ મળ્યો છે। અરે વાહ, સાવીને પણ એ જ એવોર્ડ મળ્યો છે, ફોર કોન્ટ્રીબ્યુશન ટુવર્ડ્સ એનિમલ વેલફેર। અચ્છા અચ્છા અચ્છા, એટલે એ તું વાંચ્યું તું તારા વિશે, સરસ સરસ। આમ તો અમારી સાવીને MBBS માં એડમિશન પણ મળી ગયું, પણ એને પ્રાણીઓના ડોક્ટર થવું હતું। તમારે કોઈ પ્રશ્ન પૂછવો હોય તો? બેટા, તારી કઈ હોબી છે? બાથરૂમની ગરોળીઓ સાથે વાતો કરવાની। અરે સાચે, એનું નામ પણ રાખ્યું છે ઝયા, નહીં સાવી? ટીનિયા, ટીનિયા બેટા, મોટા માણસો વાતો કરતા હોય ત્યારે નાના બાળકો વચ્ચે ન બોલવું જોઈએ, હા? હા તો તમારો ફોન આપો ને, કેમ રે, ફોન નહીં, ફોન નહીં, પ્લીઝ દીધો ને, અરે શું આપી દો ને, અરે પણ, અરે બહાર જા, તરત અંદર નહીં આવતો, હા હા। આજકાલના છોકરાઓને મોબાઈલ એટલે બસ પતી ગયું। તમારે કઈ સવાલ પૂછવો હોય તો પૂછ લે બેટા। આમ ગાવાનો શોખ છે એટલે આમ ક્યારેક ગાય તો મજા પડે એટલે। પપ્પા પપ્પા, તમે છોકરી જોવા આવ્યા છો કે ઇન્ડિયા આઇડલના ઓડિશન માં? એટલે એવું કઈ નથી આમ જ બેટા, તારે કોઈ સવાલ પૂછવો હોય તો પૂછી લે પ્લીઝ। હા, ફાઇનલ હા કહેતા પહેલા મારે એની સાથે 2 મહિના સુધી રહેવું છે। ભલે, શું બોલે છે તું? શું એટલે ટ્રાયલ ટ્રાયલ લેવો છે? પપ્પા, તમે જ્યાં સુધી કોઈની સાથે રહો નહીં ત્યાં સુધી તમને એનો રિયલ નેચર કેવી રીતે ખબર પડે, અને ત્યાં સુધી તમે લાઈફ ટાઈમ નું કમિટમેન્ટ કેવી રીતે આપી શકો? ઇટ્સ લાઈક એક કોન્ટ્રાક્ટ પર સાઈન કરવી, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ વાંચ્યા વગર। હવે આપણે જોબ ઓફર્સ, બિઝનેસ પેપર્સ, કોન્ટ્રાક્ટ્સ બધાની એક એક લાઈન વાંચીએ છીએ, રાઈટ? તો લાઈફના મોટામાં મોટા કોન્ટ્રાક્ટમાં આમ એક બે વાર મળીને હા કેવી રીતે પડાય? સાથે તો રહેવું જ પડે। હા, એટલે તારી વાત બરાબર છે બેટા, હે ને, એટલે જોડીઓ તો ઉપરવાળો ભગવાન બનાવતો હોય છે ને, અને માણસો એને તોડે છે ના, બરાબર છે બેટા, તારી વાત એકદમ બરાબર છે। લગન એ પણ એક પ્રકારનું જુગાર જ છે, હા, માણસ જીતે તો જેકપોટ લાગી જાય, નહીં તો માણસ લીમડે લાગી જાય, કેમ? એટલે અમારે તો જેકપોટ જ લાગ્યો છે ભાઈ। પણ લગ્ન વગર એકબીજા સાથે કઈ રીતે રહી શકાય? હાથે ન જ રહેવાય ને,
અને અમને ખબર નથી કે આના મગજમાં આવું બધું ચાલી રહ્યું છે. મમ્મી મમ્મી, આ બે મહિનાઓ અમારી રિલેશનશિપ પ્લેટોનિક હશે. પ્લેટોનિક એટલે કે પવિત્ર, પવિત્ર હશે. અમારા વચ્ચે કોઈ પણ જાતનો શારીરિક સંબંધ નહીં હોય. બે માણસો જેમ નોર્મલી રહે છે એવી જ રીતે રહીશું. ફાવશે તો પછી લગ્ન કરીશું, નહીં તો નહીં. હા, નહીં તો નહીં, નહીં તો નહીં કે છા, બે મહિના સાથે. એક મિનિટ, એક મિનિટ. હા, સાંભળ, કોણ કોણે શીખવાડ્યું બધું? પપ્પા, લગ્ન પહેલા બે મહિના ભેગા રહેવાનું ને આ બધું શીખવાડ્યું? મેં નથી શીખવાડ્યું. મમ્મી યાર, શું જો? હા સત્યા, મને આ છોકરી મારી વહુ તરીકે નહીં. અરે તમે કેમ યાર, અરે ક્યાં મારી સિરિયલની બેસ્ટ બહુ પ્રજ્ઞા ને ક્યાં આ સંસ્કાર જેવું કઈ હોય કે નહીં? બે મહિના સાથે વાત હોય મારી, તારી માં જો બોરો જેન સાચી વાત કરે છે, તું નાચ પાડી તારે ચલા પાડ. પણ મારી હા છે. ગુડ એક્સપેરિમેન્ટ. પ્રયોગ વગર પ્રગતિ ન થાય.